ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીનો વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. ગત વિડીયોમાં આપણે એક્ટિવિટી 8 અને 9 કમ્પ્લીટ કરી હતી અને એક્ટિવિટી 10 તરફ હવે આગળ વધીએ. એક્ટિવિટી 10, વર્ક ઇન પેર્સ, રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ, ધે નરેટ ડિફરન્ટ સિચ્યુએશન. આપણે વાક્યો વાંચવાના છે અને તે વાક્યો આપણને બતાવે છે જુદી જુદી સિચ્યુએશન્સ. The proper expression are given in the box. હવે આ બોક્સમાં પ્રોપર એક્સપ્રેશન આપી છે સિચ્યુએશન પ્રમાણેની, જે તે સમય પ્રમાણેની આ પ્રોપર એક્સપ્રેશન આપેલી છે. સિલેક્ટ ધ પ્રોપર એક્સપ્રેશન એન્ડ પ્લેસ ઇટ ઇન ધ ગીવન પ્લેસ. હવે આમાંથી કોઈ પણ એક એક્સપ્રેશન લેવાની છે અને ખાલી જગ્યામાં આપણે પૂરવાની છે. પ્રોપર એક્સપ્રેશન આપેલી છે, પ્રોપર સિચ્યુએશન છે અને એ સિચ્યુએશન પ્રમાણેની એક્સપ્રેશન આપણે લખવાની છે. એક, યુ ડ્રો ધ નાઇસ પિક્ચર. તમે એક મસ્તીનું સુંદર પિક્ચર બનાવો છો. યુ શો ઇટ ટુ ધ ટીચર, અને તમે એને ટીચરને બતાવો છો. તો ટીચર વિલ સે, ટીચર શું કહેશે? ગુડ, વેરી ગુડ, વેલ ડન, સુપર, બ્રાવો, વન્ડરફુલ, નાઇસ, ગુડ જોબ, વેલ સેડ, એક્સિલન્ટ, પરફેક્ટ, કોંગ્રેટ્સ, ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા. હવે જો કોઈ પણ તમે એવું કોઈ કામ કરો જે અચંબિત પ્રમાણી શકે એમાં વન્ડરફુલ આવે, પછી તમે કોઈ જીતીને લાવો અથવા પહેલો નંબર બીજો નંબર લાવો તો કોંગ્રેટ્સ આવે, પછી કોઈ તમે પોતાની રજૂઆત કરો જે આઈડિયા સરસ હોય તો આઈડિયા અથવા ગુડ આઈડિયા અથવા ગુડ જો વોટ એન આઈડિયા આવે, પછી તમે કોઈ એવું કામ કરો તેમાં બ્રાવો અથવા એક્સિલન્ટ આવે, સુપર્બ આવે, પછી તમે કંઈક સારું બોલો તો વેલ સેડ આવે, ગુડ જોબ કોઈ કાર્ય એવું કરો તો ગુડ જોબ આવે, પછી વેરી ગુડ. હવે આમાં કયું આવશે? તમે ચિત્ર બતાવો છો તો અથવા ગુડ અથવા નાઇસ અથવા ગુડ, બેમાંથી એક જવાબ આવે. કોઈ પણ તમે લખી શકો. એક્સપ્રેશન છે, એક્સપ્રેશન એટલે તમે પરફેક્ટ તમે ન કહો પણ તમે રજૂઆત કરો. હવે તમે ઘણી વખત એક્સપ્રેશનમાં તમે ચહેરાના એક્સપ્રેશન આપતા હો પણ તમે શાબ્દિક એક્સપ્રેશન કયા આપી શકો? તો ભાઈ આ બધા શાબ્દિક એક્સપ્રેશન થયા, ગુડ, નાઇસ. પછી આગળ વધીએ તો કે યુ હેલ્પ અ સ્ટ્રેન્જર બાય શોઈંગ હિમ અ વે ટુ ધ બસ સ્ટેશન. હવે તમે કોઈને મદદ કરો છો, તમે કોઈ ને મદદ કરો છો પણ કેવી રીતના મદદ કરો છો? કોઈ સ્ટ્રેન્જર છે ને સ્ટ્રેન્જરને મદદ કરો છો. સ્ટ્રેન્જર એટલે અજાણ્યો વ્યક્તિ, એને તમે મદદ કરો છો શોઈંગ હિમ અ વે, રસ્તો બતાવીને, ટુ ધ બસ સ્ટેશનનો રસ્તો બતાવીને તમે મદદ કરો છો. નોઈંગ ધીસ, જાણીને આ, યોર ફાધર વિલ સે, તમારો ફાધર શું કહેશે? તો કે જો આ ગુડ જોબ અથવા વેરી ગુડ અથવા ગુડ જોબ. તમે સારું કાર્ય કરો છો તો તમારું એપ્રિસિએશન બને ને. એપ્રિસિએશન એટલે તમારા વખાણ થવા જોઈએ તમે સારું કાર્ય કરો છો તો. યુ સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, તમે ક્લાસમાં ફર્સ્ટ આવો છો તો યોર ક્લાસ ટીચર વિલ સે, શું કહેશે ક્લાસ ટીચર? ભાઈ તમે ક્લાસમાં પહેલો નંબર આવે તો શું કે તમને બધાઈ તો આપે ને, કોંગ્રેચ્યુલેશન્સ. આખું કોંગ્રેચ્યુલેશન્સ, પણ અહીંયા શું છે? કોંગ્રેટ્સ. ભાવ બતાવવાનો છે, શબ્દ કરતાં વધારે ભાવ મહત્વનો છે. કે ભાઈ તમે કોઈ સારું કાર્ય કરો છો, સામે માની લો કે તમારી સામે 1000 વ્યક્તિ બેઠા છે, તમે બહુ જ સારું કામ કર્યું છે, 1000 વ્યક્તિ કરતાં પણ સારું કામ કર્યું છે, પણ કોઈ તેના વખાણ કરતું નથી, તો એનો કોઈ મતલબ રહે ખરો એ કાર્ય કરવાનો? હા, આત્મિક સંતોષ થાય કે ભાઈ મેં કંઈક સારું કાર્ય કર્યું છે એમ, પણ જો તમને કોઈક વખાણ કરે કે ભાઈ ઓ અતિ ઉત્તમ ભાઈ તમે આટલું સુંદર કાર્ય કર્યું છે, અથવા અતિ ઉત્તમ બેન તમે આટલું સુંદર કાર્ય કર્યું છે, અને સાથે 1000 વ્યક્તિએ તાળીઓ પણ પાડે, તો બીજી વખત તમને એવું સુંદર કાર્ય કરવાની ઈચ્છા પણ જાગે.
ચોથું જોઈએ, યુ હેલ્પ ધ પોલીસ ટુ કેચ ધ થીફ. તમે પોલીસને મદદ કરો છો ચોરને પકડવા માટે. ધ પોલીસ ઓફિસર વિલ સે, શું કહેશે? બ્રાવો. અહીંયા ખાલી એક જ આવશે, બ્રાવો. કેમ? જો કોઈ પણ ચોર છે, ડાકુ છે, પછી હત્યા કરનારનો આરોપી છે, એવા કોઈ વ્યક્તિને પકડવા માટે છે ને તમારે શું કહેવાય, જુસ્સો જોઈએ, હિંમત જોઈએ. અને એવી હિંમત કોઈકનામાં જ હોય. હવે બે જણ કોઈક બાજતું હોય ને, એને વચ્ચે એમાં વચ્ચે પડીને બેને શાંત કરવાની હિંમત કોઈકનામાં જ હોય. નકર આપણે જઈએ, બે જણ બાજતા હોય ને વચ્ચે આમ શાંત પડાવવા જઈએ ને તો આપણે ટીપાઈ જઈએ. એવું ઘણી વખત બને, ઘણી વખત નહીં બધી વખત બને. ભાગ્ય જેવું ન બને કે ભાઈ સમાધાન કરવા ગયો હોય ને એને લાફો ન ખાધો હોય. એટલા માટે અહીંયા પોલીસ ઓફિસર કે બ્રાવો, હિંમત બતાવવા માટે બ્રાવો. યુ રિટર્ન સમવન ટુ સમવન્સ લોસ્ટ મની ટુ યોર ટીચર. હવે તમારા ક્લાસમાં કોઈએ કોઈના પૈસા ખોવાઈ ગયા છે, તમને મળે છે અને તમે ટીચરને આપો છો. ટીચર વિલ સે, શું કહેશે? શું કહેશે? તમે સરસ કાર્ય કર્યું છે તો ગુડ, ગુડ જોબ કહે કે નહીં, અથવા વેલ ડન કહે. કેમ? તમે સારું કામ કરો છો ને એટલા માટે. યોર ટીમ વોન ધ સ્ટેટ લેવલ. રાજ્ય લેવલ ઉપર તમારી ટીમ ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતે છે. યોર પ્રિન્સિપલ વિલ સે, શું કહેશે? સુપર્બ અથવા એક્સિલન્ટ. તમારો જુસ્સો વધારવા માટે તો કંઈક કહે કે નહીં પ્રિન્સિપલ કે ક્લાસ ટીચર કે કહે ને, ક્લાસ ટીચર કે બીજા કોઈ ટીચર, પણ તમને આગળ એ કાર્ય કરતા રહો એટલા માટે તમારો જુસ્સો વધારવાનો જોઈએ, વધારવો જોઈએ. અને અહીંયા પણ આ શબ્દો એ માટેના જ છે. તમે કોઈ આઈડિયા રજૂ કરો છો, ક્લાસમાં કોઈ આયોજન થાય છે અને તમે કહો છો કે ભાઈ આવું કરવું જોઈએ, આવું નહીં, આમાં આમ થઈ શકે, તો શું કહી શકે? ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા. એમ આગળના પણ પ્રશ્નમાં ખાલી જગ્યામાં પણ આમાંથી ઉપયોગ કરી શકાય. જો આ બધી ખાલી જગ્યામાં મેં બબે ત્રણ ત્રણ શબ્દનો ઉપયોગ કર્યો, બબે ત્રણ ત્રણ શબ્દનો ઉપયોગ થવો ન જોઈએ. એક જ શબ્દનો ઉપયોગ, એક જ એક્સપ્રેશન બને. નાઇસ, ગુડ અથવા વેરી ગુડ, કોંગ્રેટ્સ, બ્રાવો, ગુડ જોબ, વેલ ડન, એવી રીતના. આગળની ખાલી જગ્યા પણ તમારે કરવાની છે, એટલે એક્ટિવિટી 3 તમારી પાકી બુકમાં લખવાની છે. હવે એક્ટિવિટી 11 જોઈએ. હિયર આર ધ 4 ડિફરન્ટ સિચ્યુએશન. અહીંયા તમને 4 અલગ અલગ સિચ્યુએશન આપેલી છે. વર્ક ઇન પેર્સ, પેરમાં વર્ક કરવાનું છે. અને રાઇટ એની વન ડાયલોગ્સ ઇન યોર નોટબુક, રીડ ઇટ ઇન ધ ફ્રન્ટ ઓફ ધ ક્લાસ. હવે જો ચાર ડાયલોગ્સ આપેલા છે અને એમાંથી એક તમારે ડાયલોગ્સ તમારી નોટબુકમાં લખવાનો છે અને એ ડાયલોગ્સ લખીને ક્લાસમાં બોલવાનો છે. અહીંયા ક્લાસમાં તો બોલવાનું નથી, પણ આપણે ડાયલોગ્સ નોટબુકમાં લખવાનો થશે. હવે પહેલું જોઈએ, અ ડાયલોગ્સ બિટવીન વનદેવી એન્ડ બબુલ ટ્રી ઇન ધ બિગિનિંગ. શરૂઆતમાં જે ડાયલોગ્સ થાય છે વનદેવી અને બબુલ ટ્રીના, તો કેવા થાય છે? બબુલ ટ્રી હેઝ અ, બબુલ ટ્રી સેઝ, આઈ હેવ અ સ્ટ્રેટ બ્રાન્ચીસ, સ્મોલ લીવ્સ એન્ડ વ્હાઇટ થોર્ન. આઈ એમ લુકિંગ અનએટ્રેક્ટિવ, પ્લીઝ આઈ હેવ અ વિશ ટુ ગીવ મી અ ગોલ્ડન લીવ્સ. તો સામે વનદેવી શું કહે છે? યુ આર પ્રોટેક્ટિંગ યોર સેલ્ફ બાય સ્મોલ લીવ્સ એન્ડ વ્હાઇટ થોર્ન. યુ આર બ્યુટિફુલ યોર સેલ્ફ, સી યોર સેલ્ફ એઝ અ બ્યુટિફુલ ટ્રી. બટ શું કહે છે? એઝ યોર વિશ કહીને છેલ્લે તો બબુલ ટ્રી માંગે છે કે ભાઈ મને ગીવ મી અ ગોલ્ડન લીવ્સ, આઈ વિલ બી હેપી વિથ ધેટ. તો એઝ યોર વિશ કહી અને પછી પોતાની ટ્રંક છડી જે છે, સ્ટીક, મેજિક સ્ટીક, એ બબુલ ટ્રીના ટ્રંક પર અડાડે છે. આ બિગિનિંગના ડાયલોગ છે. હવે
dialogues between people and bubble tree. Bubble tree and people વચ્ચે શું થાય છે? તો ભાઈ golden leaves આવી જાય પછી શું થાય? Bubble tree says, don't plunk my leaves. Please don't plunk it. તો people શું કહે છે? I sell these leaves and buy things for my family. એમ કહે છે ને? આવી આવા ડાયલોગ્સ ચાલે છે. પછી ગોટ અને બબુલ ટ્રી વચ્ચેના ડાયલોગ્સની વાત છે 3 નંબરમાં. તો કે ગોટ હંગ્રી હોય છે, આવે છે અને સ્ટાર્ટેડ ઇટિંગ સ્મૂથ એન્ડ બ્રોડ લીવ્સ. અને શું કહે છે બબુલ ટ્રી? આઉચ આઉચ, ડોન્ટ ઇટ માય લીવ્સ, સ્ટે અવે ફ્રોમ ધેટ. એમ પણ ગોટ શું કહે છે? ઇટ ઇઝ ટેસ્ટી એન્ડ ટેન્ડર. I will eat all of I we will eat we will all eat all the leaves. Pachi shu kahe chhe bubble tree? Please don't do it. Kahe chhe ne avi ritna chauthu chhe. To bhai ending ma Vandevi ane bubble tree vachche na dialogue shu thai chhe? Bhai bubble tree ne khabar padi jay chhe bhai hu jevi hati athva jevi pehla hati bhai સ્મોલ લીવ્સ અને વ્હાઇટ થોન સાથે એ જ સારી હતી. બબુલ ટ્રી માંગે છે કે ગીવ મી માય ઓલ્ડ વર્ઝન અથવા ગીવ મી માય ઓલ્ડ વ્યૂ, સો આઈ વિલ હેપી વિથ ધેટ. તો વનદેવી પાછા કહે છે કે એઝ યોર વિશ એન્ડ ધીસ ઇઝ યોર લાસ્ટ ચાન્સ, આઈ વિલ નોટ અપ્રૂવ યોર વિશીઝ અગેન. આવી રીતના નાના ડાયલોગ બનાવવાના છે. હવે આપણે મોટા મોટા ડાયલોગ નથી બનાવવા, નાના જ બનાવવાના છે. નાના ડાયલોગ બનાવવાના છે, મોટા ડાયલોગ્સ નથી બનાવવાના. જસ્ટ 4-5 લાઈન લખશો બહુ છે. કોઈ પણ એક જ બનાવવાના છે આમાંથી, 4માંથી કોઈ પણ એક. હવે એક્ટિવિટી 12 જોઈએ. એક્ટિવિટી 12માં પણ ડાયલોગ્સ જ છે. એક્ટિવિટી 13 છે એ કરવાની નથી, છેલ્લી એક્ટિવિટી છે. પણ એક્ટિવિટી 12 જોઈએ. તો વર્ક ઇન પેર, પ્રિપેર ડાયલોગ્સ ઓન ધ ગીવન સિચ્યુએશન બાય યુઝિંગ ધ પોઈન્ટ. હવે અહીંયા સિચ્યુએશનને પોઈન્ટ આપેલા છે, એનો ઉપયોગ કરીને આપણે ડાયલોગ્સ તૈયાર કરવાના છે. સિચ્યુએશન 1, ગોઈંગ ફોર અ મૂવી. તમે મૂવી જોવા જાઓ છો, તો નેમ ઓફ ધ મૂવી. હવે માની લો એ અને બી ફ્રેન્ડ છે, બે બંને મૂવી જોવા જાય છે. નેમ ઓફ ધ મૂવી. એ કહે છે લેટ્સ ગો ફોર અ મૂવી. બી કહે છે વોટ વિલ વી સી ઇન સિનેમા. ડુ યુ હેવ એની નેમ ઓફ ધ મૂવી ઓર ડુ યુ સિલેક્ટ એઝ વોટ વી સી ઇન ઇન સિનેમા? ડુ યુ સિલેક્ટ? યુ હેવ અ પ્લાન અબાઉટ મૂવી? તો એ શું કહે છે? યસ વી વિલ સી લક્ષ્મી મૂવી જે આવ્યું છે. આ ચાલો એક લક્ષ્મીનું નામ લે કે લક્ષ્મી મૂવી. વોટ ઇઝ ધ ટાઈમ ઓફ ધેટ મૂવી? 8:15. વિચ સિનેમા? બી પૂછશે વિચ સિનેમા. વેર વી ગોઈંગ? વી આર નોટ સી મૂવી ઓન અ રોડ, સિટિંગ ઓન અ રોડ. વિચ સિનેમા? યુ આર ડિસાઇડેડ ધેટ? ઓકે, વી આર ગોઈંગ વેલેન્ટાઇન સિનેમા ઓર રાહુલ રાજ મોલ એક્સેટ્રા. પછી બી પૂછશે ભાઈ ટિકિટ સિલેક્શન, યુ ગોટ ધ ટિકિટ ઓર વેન વી ટેક ધ ટિકિટ ઓફ ધેટ મૂવી? વેન વી વિલ ટેક અ ટિકિટ? વેન વિલ વી ટેક ટિકિટ ઓફ ધેટ મૂવી? ઓર યુ ગોટ ઇટ? એ સેડ નો, વી આર નોટ ઓલરેડી હેડ, વી ઓલરેડી નોટ હેડ ઇટ, બટ we will take that movie ticket on the place. Situation તમને આપી દીધી છે ભાઈ, purchasing a mobile. તમને મોબાઈલ ખરીદવા જાઓ છો અથવા ગોઈંગ ફોર અ મૂવી, તમે મૂવી જોવા જાઓ છો. પણ નેમ ઓફ ધ મૂવી, તો ભાઈ પહેલાં તમારે મૂવીનું નામ સિલેક્ટ કરી નાખવાનું. એટલે કે એ વ્યક્તિ પૂછે છે કે ભાઈ શું નામ હશે, અથવા બી વ્યક્તિ પૂછે શું નામ છે મૂવીનું, તો બીજી સામેવાળી વ્યક્તિ નામ આપે છે.
તો કે બીજો સવાલ, શું ટાઈમ છે મૂવીનો, સિનેમા કયું ચૂઝ કરેલું છે, ટિકિટ સિલેક્શન બાબતે શું છે, આપણને ટિકિટ મળશે કે કેમ, શું છે એ બધું પૂછવાનું પૂછી શકીએ. હવે આ બધી સિચ્યુએશન પ્રમાણેનું છે આ, એટલે એક સિચ્યુએશન, એક હિન્ટ, એક પોઈન્ટ લઈને તમે એક વાક્ય બનાવી શકો અથવા બે ત્રણ પોઈન્ટ લઈને વાક્ય બનાવી શકો એમ. હવે આ ત્રણ બે સિચ્યુએશનમાં, ત્રીજી સિચ્યુએશન આપણે લેતા નથી અત્યારે, પણ ત્રણ બે સિચ્યુએશનમાંથી તમારે કોઈ પણ એક સિચ્યુએશનનો જવાબ ડાયલોગ્સ તૈયાર કરવાનો છે. હવે આ 11મી જે એક્ટિવિટી છે એમાં તમને એક જ ડાયલોગ્સ લખવાનો છે, પણ તમે કોઈ પણ એક ડાયલોગ્સ લઈ શકો છો. પીપલ અને બબુલ ટ્રીનો લઈ લો, ગોડ બબુલ ટ્રીનો લઈ લો, વનદેવી બબુલ ટ્રીનો લઈ લો, બિગિનિંગ અથવા એન્ડનો કોઈ પણ એક. ને આ બે સિચ્યુએશનમાંથી કોઈ પણ એક સિચ્યુએશન લ્યો અને ડાયલોગ્સ તૈયાર કરો. હવે એક્ટિવિટી 10, 11 અને 12 તમારે નોટબુકમાં લખવાની છે. અહીંયા આપણો યુનિટ 2 કમ્પ્લીટ થાય છે. એક્ટિવિટી જે આ છેલ્લી એક્ટિવિટી છે એ લખવાની નથી, એ આપણે ચલાવતા નથી, કારણ કે એમાં સ્ટીકર ને એવું બધું ચોંટાડવાનું છે, એટલે આપણે એ નથી કરતા. હવે અહીંયા તમારો યુનિટ 2 કમ્પ્લીટ થાય છે. એક્ટિવિટી 10, 11 અને 12 તમારે કરવાની છે, પાકી નોટબુકમાં લખવાની છે. બસ જો તમને જાતે ડાયલોગ બનાવશો, જો આ એક્ટિવિટી 11ના ડાયલોગ્સ તમને ચોપડીમાં આપેલા છે એમાં થોડાક તમારે થોડું ઘણું ફેરફાર કરીને ઇમ્પ્રુવમેન્ટ કરવું પડશે, કારણ કે ડાયલોગ્સ ફોર્મ છે એ જોઈન્ટ લેવલમાં છે, જોઈન્ટ છે, જોડાયેલા છે. હવે એક્ટિવિટી 12માં જેવી રીતના ગયા વિડીયોમાં મેં વાત કરી, જસ્ટ 4-5 લાઇનનો એક સિમ્પલ ડાયલોગ્સ તૈયાર કરો તમે આમાંથી લ્યો. હવે જો તમે ગોઈંગ ફોર અ મૂવીમાંથી લ્યો છો તો નેમ ઓફ ધ મૂવી લ્યો, ટાઈમ લ્યો અને ટિકિટ લઈ લ્યો, અથવા મૂવી લ્યો અને ટિકિટ લઈ લ્યો બસ, અથવા મૂવીનું નામ લ્યો અને કહી દો ભાઈ સામેવાળી વ્યક્તિ કહે છે ધેટ વોઝ અ ગ્રેટ મૂવી, વી શુડ સી ધેટ મૂવી, બસ પૂરો ડાયલોગ 3-4 લાઇનનો એક મસ્તીનો ડાયલોગ્સ બનાવી નાખો, જસ્ટ ઇટ. અહીંયા તમારું યુનિટ 2 કમ્પ્લીટ થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે ગ્રામરના પોર્શન તરફ આગળ વધશું, જોવાના છીએ. એટલે કે અહીંયા તમારું યુનિટ 2 પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં મળીશું.